નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેસિયા, સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 2 એક ચલ સુરેખ સમીકરણ જેમાં ભાગ 11 પહોંચ્યા હતા, કે જેનું સ્વાધ્યાય 2.4 ની આપણે 2.4 છે એને પૂર્ણાહુતિ કરેલી હતી, અને હવે આપણે આગળ વધી અને સ્વાધ્યાય 2.5 ની શરૂઆત કરવાની. તો વિદ્યાર્થી મિત્રો, હવે એમાં જોઈએ તો આપણને એવું કહેવામાં આવેલું છે પહેલા દાખલામાં કે નીચેના સુરેખ સમીકરણોનો ઉકેલ મેળવો. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? તો કે નીચેના સુરેખ સમીકરણોનો ઉકેલ મેળવો એવું કહેવામાં આવેલું. તો જોઈએ એનો આપણો પહેલો દાખલો. પેલા દાખલામાં રકમ છે (x^2 − 1^5) = (x^3 + 1/4). તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આપણે એવું જોયેલું હતું કે આખી રકમની અંદર કોઈ એક જ બાજુ ચલ આવતી હતી, ચલની એક જ બાજુ ચલ, એટલે કે આખા સમીકરણની અંદર બરાબરની કોઈ એક બાજુ જ ચલ આવતા હતા. પરંતુ હવે આપણે આમાં જોઈએ તો આ આખી રકમમાં આપણને આ બરાબરની સમતાની નિશાનીની બીજી બાજુ, પહેલી બાજુ અને બીજી બાજુ, એટલે કે બંને બાજુ આપણને શું આપેલા છે? તો કે ચલ આપેલા છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે હવે શું કરવાનું છે? કઈ નહીં વિદ્યાર્થી મિત્રો, આપણે એકદમ સરળ છે. આપણે એવું કરશું કે ચલ છે એને આપણે કોઈ એક તરફ ભેગા કરશું, અને અચલ હોય એટલે કે જે નિશ્ચિત સંખ્યાઓ હોય એને આપણે બીજી તરફ ભેગી કરશું સંખ્યાની, જેમ આપણે અગાઉ કરતા હતા એમ જ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા કણે આ 1/2 એને અહીંયા નહીં રાખીએ, સામેની તરફથી આપણે 1/3 છે એને બરાબરની આ તરફ લઈ આવો. વધતા હોય તો આપણને ખબર છે નિશાની બદલી જાય, એટલે કે માઇનસ થઈ જાય આ બરાબરના બરાબર. હવે આ −1/5 છે એને બરાબરની ઓલી તરફ લઈ જવાના છે, એટલે કે સામેની તરફ. હવે આ 1/4 ત્યાં લખ્યા છે, વધતા હતા એટલે વધતા જ લખેલા છે. જ્યારે −1/5 છે એને આપણે બરાબરની સામેની તરફ લઈ જઈએ, આપણે કીધેલું હતું કે બરાબરની સામેની તરફ જાય, નિશાની જે હોય એના કરતા ઊંધી થઈ જાય, એટલે કે વિરુદ્ધ થઈ જાય. અહીંયા માઇનસ છે તો કેવી થઈ જશે? +1/5. હવે તો કે હવે કઈ નહીં વિદ્યાર્થી મિત્રો, આલી બાજુ 2 અને 3 નો લસા, અને આ તરફ તો કે 4 અને 5 નો લસા. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ તો બંનેમાં કેવી છે? તો કે અલગ અલગ છે સંખ્યા, એટલે કે અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા હોય એટલે આપણે શું એનો લસા લેતા? તો કે બંને સંખ્યાનો ગુણાકાર જ લસા આવી જાય. એનો મતલબ કે 2 × 3 = 6, એટલે કે અહીંયા 6 લસા આવે. હવે 6 લસા આવે તો અહીંયા 2 ની જગ્યાએ 6 લેવાના હોય તો આપણે શું કરીએ? 2 ને કેટલા વડે ગુણીએ? 3 વડે ગુણીએ. તો 2 ને 3 વડે ગુણીએ તો ઉપર પણ કેટલા વડે ગુણવા પડે? 3 વડે ગુણવા પડે. હવે એવી જ રીતના અહીંયા કણે જોઈએ તો અહીંયા 3 છે. હવે અહીંયા 3 ની જગ્યાએ 6 લેવાય તો 3 ને કેટલા વડે ગુણીએ? આપણે 2 વડે ગુણીએ. તો ઉપર કેટલા વડે ગુણવા પડે? 2 વડે ગુણવા પડે. તો હવે અહીંયા કણે 3 × 1 = 1, એટલે 3 × 2 = 6, આ માઇનસ ના માઇનસ, 2 × 1 = 1, એટલે 2×1/3 × 6, બરાબર ના બરાબર. હવે અહીંયા કણે તો અહીંયા કણે આપણે જોયું તું બંને સંખ્યા અવિભાજ્ય છે, તો આ 2 સંખ્યાનો ગુણાકાર જ આપણો લસા આવી જાય. તો 4×5 = 20 લસા આવ્યો. તો અહીંયા 2/6 લઈ આવવાના છે 4 ની જગ્યાએ. તો 20 લેવા હોય તો 4 ને કેટલા વડે ગુણીશું? 5 વડે ગુણીએ. તો અહીંયા 5 વડે ગુણ્યા તો ઉપર કેટલા વડે ગુણવા પડે? 5 વડે ગુણવા પડે. હવે અહીંયા 20 લેવા હોય તો 5 ને આપણે 4 વડે ગુણવા પડે, તો ઉપર 4 વડે ગુણવા પડે. તો 1×5 = 5, 4×5 = 20, આ વધતા ના વધતા. 1×4 = 4, 5×5 = 20. હવે છેદ સરખો હોય એટલે એને આપણે 1 લખી શકતા હતા, અને ઉપરની જે સંખ્યાઓ હોય એને એમને એમ રાખવાની નિશાની સાથે,
આ ત્રણ એક્સ ના ત્રણ એક્સ એમને, આ માઇનસ ના માઇનસ, આ બે એક્સ એમને, આ બરાબર ના બરાબર. હવે એવી જ રીતના અહીંયા કણે પણ છેદ સરખો એટલે એક સરખો લખી શકાય. ઉપરની સંખ્યાને એમને એમ રાખવાની, પાંચ ના પાંચ, આ વધતા ના વધતા, આ ચાર ના ચાર એમને. હવે તો અહીંયા બાદબાકી કરો, ત્રણ એક્સ માંથી બે એક્સ જાય તો એક એક્સ વધે છેદમાં છ, એમને એમ રાખીએ બરાબર ના બરાબર, પાંચ ને ચાર નવ, બરાબર ના છેદમાં વીસ. હવે આ એક્સ માત્ર આપણે અહીંયા ખાલી રાખવાનો છે, બાકીની રકમને સામેની તરફ મોકલવાની. તો છ છે અહીંયા છેદમાં એટલે કે ભાંગાકારમાં છે, હવે બરાબર ની સામેની તરફ આવે તો ગુણાકારમાં થઈ જાય. ક્યાં થઈ જશે? ગુણાકારમાં. તો એને આપણે અહીંયા લખીશું, અહીંયા ભાંગાકારમાં બરાબર ની સામેની બાજુ આવે તો ગુણાકારમાં. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા માત્ર હવે શું વધશે? એક્સ. તો અહીંયા એક્સ બરાબર ના બરાબર, આ નવ ના છેદમાં વીસ એમને, અને આ છ હતા એને આપણે સામેની તરફ લેવા એટલે ગુણ્યા છ થઈ ગયા. એક એમને રાખો. હવે ઉપર નીચે ભાગ ચાલતો હોય તો હલાવી દેવાનો. તો આપણે અહીંયા કણે ભાગાકાર કરીએ તો કેટલા વડે આવશે વિદ્યાર્થી મિત્રો? તો આપણે એમ જોઈ શકીએ છીએ કે બે વડે છે એ ભાંગી શકાય છે. બે દાણ વીસ અને બે તરી છ. હવે હવે ઉપર નીચે ભાગ ચાલતો નથી તો સીધો ગુણાકાર, આ નવ ના નવ એમને છેદમાં દસ અને આ ત્રણ એમને. હવે ઉપરની સંખ્યાનો ગુણાકાર, નવ તરીને સત્યાવીસ છેદમાં દસ. હવે જો પોઈન્ટમાં જવાબ માંગેલો હોય તો એક અંક પછી પોઈન્ટ એટલે બે પોઈન્ટ સાત. આ તમારો એક્સ બરાબર શું મળ્યું આપણને? આ સમીકરણનો ઉકેલ મળે છે. એટલે કે આ સમીકરણ છે એમાં એક્સ બરાબર કેટલા હોય? બે પોઈન્ટ સાત હોય. તો આ હતો વિદ્યાર્થી મિત્રો આપણા માટે સ્વાધ્યાય 2.5 નો પહેલો દાખલો. મતલબ કે હવે આપણે વિદ્યાર્થી મિત્રો એવા દાખલામાં જોવાનું છે કે સમીકરણમાં બરાબરની બંનેની તરફ આપણને શું આપેલા હશે? તો કે ચલ આપેલા હશે, જેને આપણે કોઈ એક તરફ ભેગા કરવાના. જેમ કે આપણે શું કર્યું, આ એક્સ ના છેદમાં ત્રણ ને સામેની બાજુ લેવા, ઓછા વધતા હતા તો આડી બાજુ આવે એટલે ઓછા થઈ જાય. પછી આપણે એને લસા લીધો. આ સંખ્યા એ લખવાની જરૂર નથી, આ તો માત્ર મેં તમને શીખવાડેલું છે. બાકી તમે સીધો અહીંયા લસા લઈ લ્યો, અહીંયા તમારે કૌંસમાં કહી દેવાનું કે લસા આલી બાજુનો લઈએ તો લસા છ આવ્યો, અને આલી બાજુનો લખીએ તો લસા વીસ આવેલો છે. તો અહીંયા કણે આપણે વિદ્યાર્થી મિત્રો જોયું ગયા કે આપેલા દાખલાઓ છે એના માત્ર શું શોધવાનું છે? તો કે ઉકેલ જ શોધવાના છે. હવે આગળ દાખલા નંબર છે ત્રણ. એક વધતા સાત માઇનસ આઠ એક્સ છેદમાં ત્રણ બરાબર સત્તર ના છેદમાં છ માઇનસ પાંચ એક્સ ના છેદમાં બે. તો હવે વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર તમે જોઈ શકો છો તો ત્રણ જગ્યાએ આપણને ચલ આપેલા છે, એક બે અને આ ત્રણ. તો આપણે અગાઉ કીધું એમ ચલને આપણે એક તરફ ભેગા કરીશું, બાકીની રકમને આપણે બીજી તરફ ભેગી કરીશું. તો સૌ પ્રથમ જોઈએ તો આ એક ત્યાં ત્યાં રાખીએ, આ સાતને આપણે સામેની તરફ લખવાના છે એટલે એને નથી લખતા. હવે આ એક વાળી રકમ છે એ બરાબર ની આ તરફ જ છે એટલે જે નિશાની છે એની સાથે જ લખીએ, માઇનસ ના માઇનસ આઠ એક ના છેદમાં ત્રણ. હવે આ બરાબર ની નિશાની, પછી સત્તર ના બરાબર ની ઓલી તરફ, હજી સોરી વિદ્યાર્થી મિત્રો હજી આ આપણે આ તરફ લઈ આવવાના છે એટલે કે પાંચ એક્સ ના છેદમાં બે છે એ બરાબર ની સામેની બાજુ છે એને આપણે આ તરફ લઈ આવવાના છે. તો આ તરફ આવે તો વિદ્યાર્થી મિત્રો નિશાની ફરી જાય, માઇનસ છે તો પ્લસ થઈ જાય, આ પાંચ એક્સ ના છેદમાં બે. હવે આ બરાબર ની નિશાની આ સત્તર ના છેદમાં છ એમને એને આપણે ત્યાં ત્યાં રાખવાના છે એટલે, અને આ તરફથી આપણે કેને આ તરફ લઈ આવતા હતા? તો કે સાત ને. તો સાત છે અહીંયા વધતા છે, હવે બરાબર ની ઓલી બાજુ આવે તો ઓછા સાત થાય.
હવે તો કે હવે આપણે જોઈ શકીએ છીએ કે બરાબર ની એક તરફ બધાય ચલ પદ છે, બરાબર ની બીજી તરફ બધાય અચલ પદ છે. કઈ ને વિદ્યાર્થી મિત્રો, હવે બધાનો લસા લઈ લેવાનો થાય. અહીંયા છેદમાં કાંઈ નો હોય તો એક, એવી જ રીતના અહીંયા છેદમાં કાંઈ નો હોય તો એક. હવે આ ત્રણેય નો લસા લ્યો તો આ ત્રણેય નો લસા આવે છે છ. કેટલો આવે છે વિદ્યાર્થી મિત્રો? છ. ત્રણેય પદ કેવા છે? અચલ છે, એટલે કે અવિભાજ્ય સંખ્યા છે એમ કહી શકાય. તો અહીંયા કણે લસા લ્યો તો આવી રીતના થાય. એક છે એને લખવાની જરૂર નથી. હવે આનો લસા લ્યો તો બે એકુ બે, આ ત્રણ ના ત્રણ એમને, અને ત્રણ એકુ ત્રણ આ એક એમને, તો આપણે બે ગુણ્યા ત્રણ એટલે કે છ આવ્યો લસા. આના માટે છ લસા આવ્યો. જયારે અહીંયા કણે લસા લ્યો તો છ એકુ છ, એટલે આની બાજુ કેટલું આવે છે? છ લસા આવે છે. તો તો હવે વિદ્યાર્થી મિત્રો, છ લસા આવ્યું તો આપણે જોઈ શકીએ કે અહીંયા છેદમાં છ લઈ આવવા હોય તો ઉપર કેટલા વડે ગુણવા પડે? છ વડે ગુણવા પડે. અહીંયા છ લઈ આવવા હોય તો બે વડે ગુણવા પડે, તો ઉપર પણ બે વડે ગુણીશું આપણે. અહીંયા છ લઈ આવવા હોય તો ત્રણ વડે ગુણવા પડે, તો ઉપર ત્રણ વડે ગુણવા પડે. તો જોઈએ આ પદ થાય છ ગુણ્યા એક, એટલે છ એક છેદમાં છ એકુ છ, માઇનસ ના માઇનસ, આઠ દુને સોળ આ એક્સ ના એક્સ એમને, બરાબર ત્રણ દુને છ આ વધતા ના વધતા, પાંચ કરીને પંદર આ એક્સ ના એક્સ એમને છેદમાં છ આ બરાબર ના બરાબર. હવે આ તરફ હોય છ લસા જતો, આપણે લસા લીધો તો છ એકુ છ એટલે છ લસા. તો અહીંયા કણે છ તો આપેલા છે, મતલબ કે અહીંયા કણે ગુણવાની જરૂર નથી. હવે અહીંયા છ લઈ આવવો હોય તો એકને કેટલા વડે ગુણવા પડે? તો કે છ વડે ગુણવા પડે. તો ઉપર કેટલા વડે ગુણશું આપણે? છ વડે ગુણીશું. તો આને કાંઈ ગુણવા પડતા નથી, તો આ સંખ્યાને આપણે એમને એમ લખીશું. આ માઇનસ ના માઇનસ, હવે આને તમે ગુણો સાત છ બેતાલીસ, આ છ એકુ છ. હવે તો કે આ ત્રણેય પદમાં છ સરખા છે, તો ત્રણેય પદમાંથી એક વખત લખી શકાય. હવે ઉપરની સંખ્યા જે છે એને એમને એમ લખતા તો આવી રીતના થાય છ એક આ ઓછા સોળ એક આ વધતા ના વધતા વધતા પંદર એક આ બરાબર ના બરાબર. એવી જ રીતના આ તરફ કે છ છેદ સરખા છે એટલે એક લખી શકાય સત્તર ઓછા બેતાલીસ. હવે તો કે જે સરવાળા વાળા પદો છે એક્સ વાળા, એનો સરવાળો કરી નાખો એટલે છ અને પંદર, તો છ ને પાંચ એટલે પંદર ને છ એકવીસ, એકવીસ એક માઇનસ સોળ એક છેદમાં છ. હવે જો વિદ્યાર્થી મિત્રો, આ છ છે અહીંયા છેદમાં છ, અહીંયા પણ છેદમાં છ, બંને બાજુ જો છેદમાં છ સરખા છે એટલા માટે આપણે છ ને સીધે સીધા શું કરી શકીએ? ઉડાડી શકીએ. જો બંને સરખા નિશાની સાથે હોય, પ્લસ હોવા જરૂરી છે અને છેદમાં જ હોવા જોઈએ, ઉપર હોવા જોઈએ નહીં. જ્યારે બરાબરની નિશાનીની સાથે સરખે સાથે સરખાવતા હોય ત્યારે. તો આ છ છ તો ઉડી ગયા, હવે એને લખવાની જરૂર નથી. આ બરાબર ના બરાબર. સત્તર માંથી બેતાલીસ એટલે કે બેતાલીસ માંથી સત્તર બાદ કરો તો જવાબ આવશે ત્રીસ. ત્રીસ પરંતુ નિશાની મોટા ભાઈની એટલે માઇનસ. બાદબાકી કરો, એકવીસ માંથી સોળ બાદ કરો તો પાંચ એક બરાબર માઇનસ ત્રીસ. હવે આ પાંચ છે એ એક્સ સાથે ગુણાકારમાં, ગુણાકારમાં છે એટલા માટે એને બરાબરની સામેની લઈ જાવ તો ભાગાકારમાં, તો એક્સ બરાબર માઇનસ ત્રીસ ના છેદમાં પાંચ, એક્સ બરાબર પાંચ છ ત્રીસ, તો જવાબ આવે માઇનસ છ. તો અહીંયા કણે આપણને જવાબ મળે છે એક્સ બરાબર માઇનસ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા કણે તમે જોયું કે આ શું હતું? તો કે આપણે સીધા છ ઉડાડી દીધા. હવે એમ થાય કે સર તમને અહીંયા અમને ખબર ન પડી કે છ ઉડાડવા પડ્યા. તો એવી જ રીતના આની બીજી રીતે છે, શું કરીશું? તો કે આ છે ને સામેની બાજુ લઈ આવો,
તો આ કાઉન્ટમાં આવી જાય અને આખું સાદરૂપ આપીએ તો આવી રીતના પણ થાય અહીંયાથી આ દાખલો અથવામાં આમ પણ થાય વિદ્યાર્થી મિત્રો આ દાખલો છે એ અથવામાં આ જગ્યાએ આ છ ઉડાડતા નથી અને એમને એમ રાખીએ છીએ તો આપણે જોયું કે આમાં આપણે આ છ ને પંદર નો સરવાળો કર્યો એટલે એકવીસ એક્સ માઇનસ સોળ એક્સ એવું આવ્યું હતું એકવીસ એક્સ માઇનસ સોળ એક્સ હવે આ છ હતા આલી બાજુ તમે છે તો ભાગાકારમાં હવે બરાબર ને ઓલી બાજુ જાય તો ગુણાકારમાં આવે હવે એવી જ રીતના આ છ છે આલી બાજુ ભાગાકારમાં બરાબર ની આ તરફ આવે તો ગુણાકારમાં એટલે આ કાઉન્સમાં થઈ જાય અને અહીંયા છ આવી જાય બરાબર હવે આ છ હતા એ બરાબર ની સામેની બાજુ જતા હતા તો આ બંને નો સરવાળો બાદબાકી કર્યા એટલે માઇનસ ત્રીસ આવતા હતા એટલે પેલા આ છ આવતા હતા એ અહીંયા લખ્યા હવે આ બંને નો સરવાળો બાદબાકી માઇનસ ત્રીસ હતો એટલે આ માઇનસ ત્રીસ હવે હવે આનું સાદરૂપ આપણને કેટલું મળ્યું હતું તો કે પાંચ એક આ છ ના છ એમને આ પાંચ એક એમ બરાબર આનો ગુણાકાર કરો તો માઇનસ એકસો ને એસી હવે માઇનસ એકસો ને એસી છે હવે આ છ ને આલી બાજુ લઈ જાઓ આ પાંચ એક એમને માઇનસ એકસો એસી છેદમાં છ છ વડે ભાગાકાર કરો તો પાંચ એક્સ બરાબર પાછા આવશે કેટલા માઇનસ ત્રીસ અને વળી પાછો પાંચ ને આ તરફ લે એટલે માઇનસ ત્રીસ ના છેદમાં પાંચ તો એક્સ બરાબર માઇનસ છ તો અહીંયા પણ કેટલો જવાબ આવ્યો માઇનસ છ તો આ છ છે તમે એને જો શું કરો ક્રોસ ચોકડી ગુણાકાર કરો તો થોડાક સ્ટેપ લાંબા થઈ જાય ગુણાકાર મોટા થઈ જાય એટલા માટે આપણે અહીંયા સીધા શું કર્યા એને ઉડાડી દીધા પણ ખાસ ધ્યાન રાખવાનું બંને કેવા છે તો કે સરખા હોવા જોઈએ અને બીજું કેવા તો કે છેદમાં જ હોવા જોઈએ જો અંશમાં હોય તો અંશમાં હોવા જોઈએ જો છેદમાં હોય તો છેદમાં હોવા જોઈએ જ્યારે બરાબરની સામેની બાજુ સંખ્યા હોય ત્યારે બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો આ હતો આપણા માટે દાખલા નંબર છે ત્રણ હવે વિદ્યાર્થી મિત્રો બાકીના જે દાખલા છે એ દરેક વિદ્યાર્થી મિત્રએ પોતાની જાતે ગણવાના છે આવી જ રીતના આપણે આમાં જેમ કરેલું છે એવી જ રીતના દરેક વિદ્યાર્થી મિત્રએ શું કરવાનું રહે છે તો કે એક્સ વાળી રકમ એટલે કે ચલ પદ હોય એને કોઈ એક તરફ લઈ આવો અને જે અચળ પદ છે એને સમીકરણની બીજી તરફ લઈ જાઓ અને પછી એનો લસા લઈ અને પછી એનું સાદુરૂપ તો એકદમ સરળ જ બની જાય છે તો વિદ્યાર્થી મિત્રો એકદમ સાદો અને સરળ રીત હતી બાકીના ચાર દાખલા છે એ દરેક વિદ્યાર્થી મિત્રએ જાતે ગણવાના રહે છે બરોબર છે અસ્તુ